નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજની સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. સમાધાન સમસ્યા: જ્ઞાનનો પ્રયોજન શું છે? જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશ કયો હોવો જોઈએ? યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જણાવે છે કે જ્ઞાન યજ્ઞનો પ્રયોજન જીવનના સ્વરૂપ, લક્ષ અને સદુપયોગની રૂપરેખા સારી રીતે સમજવાનું અને અંતકરણમાં એટલો ઉત્સાહ તથા સાહસ પેદા કરવાની છે કે જેથી આત્મકલ્યાણની સાધના સારી રીતે થઈ શકે. આ માટે આપણે વારંવાર આત્મચિંતન કરવું જોઈએ અને આપણે વર્તમાન સ્થિતિ પર વિચાર કરવો જોઈએ. માણસે વિચારવું જોઈએ કે સંસારના બીજા કોઈ પ્રાણીઓને આપણે જેમ બોલવાની, વિચારવાની, વાંચવાની, કમાવાની, ગૃહસ્થ શિક્ષણ, ચિકિત્સા, વાહન, મનોરંજન વગેરેની સગવડો નથી મળી તો પછી ભગવાને તો ફક્ત માણસને જ કેમ આપી? જો કે અકારણ આપી હોત તો ભગવાન પક્ષપાતી કહેવાત અને બધા પ્રાણીઓ ભગવાનને ફરિયાદ કરત કે ફક્ત માણસને આ બધા લાભ કેમ આપ્યા? આ પ્રશ્નનો એક જ જવાબ છે કે ભગવાને માણસને પોતાના પ્રતિનિધિ તથા સહયોગીના રૂપમાં બનાવ્યો છે કે જેથી તે આ સંસારને વધારે સુંદર, સુવ્યવસ્થિત, સુગંધિત તથા સન્મુત બનાવવામાં ભગવાનને મદદ કરે. માણસને જે વિશિષ્ટ સુવિધાઓ મળી છે તે આ મહાન ઉદ્દેશને પૂરો કરવાના સાધન માત્ર છે. તેમનો તૃષ્ણા તથા વાસનાને પૂરી કરવા માટે નહીં, પરંતુ નિર્વાહ માટે ન્યૂનતમ ઉપયોગ કરીને વધારાના સાધનો વિરાટ બ્રહ્મ માટે, વિશ્વ માનવ માટે વાપરવા જોઈએ. માનવ જીવન જેવી અમૂલ્ય વિભૂતિને નષ્ટ કરી નાખવે ન જોઈએ. પોતાની આંતરિક તથા બાહ્ય પરિસ્થિતિઓનો નિર્ણય એવી રીતે કરવો જોઈએ કે જેથી ઈશ્વરની ઈચ્છાને પૂરી કરી શકાય તથા પોતાના સાધન સગવડોને શ્રેષ્ઠ કાર્યમાં વાપરી શકાય. આ વિચારને ચિંતન તથા મનન દ્વારા, સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા શક્તિશાળી અને સક્રિય બનાવી એ જ જ્ઞાન.